ટ્યુશન ક્લાસીસમાં આપ સૌનું સ્વાગત છે. આગળના વિડીયોમાં હું તમને ફંક્શન કયા જે સબસ્ટિટ્યુશન વિશે ફંક્શન હતું. આજે હું તમને એક નવો ફંક્શન તરફ લઈ જઈ રહ્યો છું, જેનું ફંક્શનનું જે 11માં માટે બહુ જ ઉપયોગી એવો ફંક્શન કહી શકાય, જેનું નામ છે પ્રપોઝ. તો પ્રપોઝનું મીન્સ ગુજરાતી કહી શકાય તો તેનું મતલબ થાય કે હેતુનું. તો વિષયના અંદર તો પ્રપોઝનું મીન્સ થાય હેતુ, જેના અંદર તમને ઓળખવા માટે ધોરણ 11 અને 12 માટે ઓળખવા માટે 3 ગુણના અંદર જે આગળના કાર્યા પ્રમાણે 4 ગુણના અંદર વિકલ્પોમાં પૂછાય અને 5 ગુણના અંદર તમારે બનાવવા માટે પૂછાય છે. તો એના અંદર પણ શોધવા માટે અને વિકલ્પોમાં પૂછાય તો એના માટેના એક સામાન્ય કે જી કે બ્યુટુ આપેલું હોય તો વાક્ય શેનું હોય તો કે પ્રપોઝનું વાક્ય હોય છે. ટુ અથવા ઇન ઓર્ડર ટુ આવતું તો પણ શેનું વાક્ય હોય તો પ્રપોઝનું હોય. ધેટ અથવા શો ધેટ આવતું હોય તો પણ વાક્યશન હોય તો પ્રપોઝનું કરી શકાય. આપણે શોધવામાં અથવા વિકલ્પમાં પૂછાય ત્યારે સમજી જવાનું કે વી કે બી ટુ વાક્ય વાક્યમાં જુઓ ત્યારે પ્રપોઝનું વાક્ય હોય. ટુ ઇન ઓર્ડર ટુ જુઓ તો પણ વાક્યશનનું પ્રપોઝનું હોય. ધેટ અથવા શો ધેટ જુઓ તો પણ વાક્યશન હોય તો પ્રપોઝનું. હવે આપણે એક કે જ્યારે વાક્ય બનાવવામાં પૂછાય તો વાક્યને આપણે કેવી રીતે બનાવવું તો વી કે વ્યુ ટુ આવે તો વી કે વ્યુ ટુ પછી હંમેશા ક્રિયાપદને શું લાગે તો આઈએનજી લાગે અથવા એને વીક વર્બ પણ કહી શકાય. વી કે વ્યુ ટુ આવે તો વી કે વ્યુ ટુ પછી હંમેશા ક્રિયાપદનું આઈએનજી એટલે કે વીક વર્બ આવે એના પછી શું આવે તો વર્બ. જે ટુ અથવા ઇન ઓર્ડર ટુ લાગે ત્યારે તેની સાથે ડાયરેક્ટ શું જોડાય જાય તો વર્બ જોડાય. જ્યારે ધેટ અથવા શો ધેટ આપેલું આના આગળ જો ધેટ અને શો ધેટ ભેગું હોય ત્યારે શેનું બની જાય પ્રપોઝનું બને. જ્યારે આપણે તમને એક વિડીયો લઈને આવ્યું જ્યારે શો ધેટ વચ્ચે વિશેષણ હોય ત્યારે રિઝલ્ટનું બને. અહીંયા આપણે આ પૂરતી સમજ લેવાની કે શો ધેટ ભેગું હોય ત્યારે શેનું વાક્ય બને તો પ્રપોઝનું ઓર ધેટ અથવા શો ધેટનું વાક્ય બનાવવું હોય ત્યારે શું લાગે તો આગળના પ્રમાણે કરતા એટલે કે હી અથવા સી પછી કેન કપૂર તો કેન ગુડ કેવી રીતે વર્તમાન કાળનું આગળ વાક્ય હોય ત્યારે કેન લાગે જ્યારે ભૂતકાળનું વાક્ય હોય ત્યારે શું લાગે તો ઓર કેન ગુડ સાથે તો હંમેશા વી વર્બ જ લાગે તે એની સાથે શું આપે તો કર્મ. ઓર પરીક્ષાના અંદર તમારે આટલું લખેલું જ આવશે. પરીક્ષામાં કેવી રીતે પૂછાય પરીક્ષામાં તમારે આપેલું હશે કે માનસી હેઝ ગોન અમેરિકા કે માનસી અમેરિકા ગઈ. પછી જો આપણે પરીક્ષામાં આપેલું કે વી કે વી ટુ આપેલું છે તો તમારે સમજી જવાનું કે વી કે વી ટુ આવે તો એના પછી શું આવે તો કે એના પછી શું આવતું હશે તો આઈએનજી કે માનસી અમેરિકા ગઈ. હવે વી કે વી ટુ શાના માટે એના હેતુ શું હતો તો સ્ટડી એમબીબીએસ કે એમબીબીએસ ભણવા માટે ગઈ તો લાગી જે સ્ટડી સ્ટડીના પાછળ શું લગાવ્યું તો આઈએનજી. જે ક્રિયાપદ હતું ક્રિયાપદના પાછળ શું લગાવ્યું તો આઈએનજી લગાવ્યું. જ્યારે કે સ્ટડી એમબીબીએસ પણ લખી શકો જે લખો એના પાછળ શું આવે તો વી કે વ્યુ ટુ લાગે એટલે એની સાથે શું આવે તો આઈએનજી લાગે. સ્ટડી એમબીબીએસ લખો અથવા તમે અર્નિંગ મની લખી શકો કે માનસી અમેરિકા પૈસાના માટે લખો અર્નિંગ મની એટલે કે શું હેતુ હતો એટલે અર્નિંગ એટલે કમાવો. શું કમાવો તો કે પૈસા કમાવવા માટે પણ જઈ શકે એ રીતે લખી શકે કે વી કે વ્યુ ટુ આવે તો વી કે વ્યુ ટુ ની પાછળ હંમેશા શું આવે તો ક્રિયાપદ શું લાગેલું તો આઈએનજી લાગે. બીજું કે ટુ અથવા ઇન ઓર્ડર ટુ લાગે જ્યારે માનસી હેઝ ગોન અમેરિકા ઓર ટુ લાગેલું હોય અથવા ઇન ઓર્ડર ટુ લાગેલું હોય ત્યારે શું આવે તો ક્રિયાપદનું ડાયરેક્ટ શું ક્રિયાપદનું મૂળ રહેવાય. કારણ કે ટુ પછી હંમેશા શું આવે તો ક્રિયાપદનું મૂળ રહે કે માનસી અમેરિકા ગઈ સારા માટે સ્ટડી એમબીબીએસ કે એમબીબીએસ ભણવા ગઈ અથવા તો અન્ન મની એટલે કે પૈસા કમાવા ગઈ. જ્યારે વાક્યના અંદર તમે ટુ અથવા ઇન ઓર્ડર ટુ જુઓ ત્યારે શું આવે તો ડાયરેક્ટ ક્રિયાપદનું મૂળ સ્વરૂપ આવે. છોકરી ભૂતકાળનું હોય ત્યારે શું
બિંગા નજર તો જો સ્ટડી એમબીબીએસ કર્યું એટલે કે સી કે સ્ટડી એમબીએના સાથે બી પર બી વન લેવલ પર કેસે ના માટે ગઈ હતી તો એમબીબીએસ બનવા માટે ગઈ હતી જ્યારે આના દૂધે પૈસા કમાવે એટલે બી ને ડ્યુ ટુ લાગે એટલે એની સાથે શું આવે તો આઈએનજી લાગે જ્યારે ટુ ઇન ઓર્ડર ટુ આવે તો ડાયરેક્ટ કર્મ આવે જ્યારે દો ધેટ અથવા સો ધેટ આવે એટલે ઘી ઘસી લગાવવાનું કેન તો ગુડ આવે અને પછી ડાયરેક્ટ શું આવે તો ઘી બનાવે આગળના વિડીયોના અંદર મેં તમને વિડીયો જે તમારા અગર શેર કર્યો હતો તેનો બહુ સારો પ્રતિસાદ મળ્યો જે તે લાઈક કર્યો અને સબસ્ક્રાઇબ કર્યો તેના માટે હું દરેક વ્યક્તિનો આભાર માનું છું આવી જ રીતે મારા વિડીયોને લાઈક અને શેર કરતા રહેજો